तो आज विषय बात करवा प्रतिक्रिया लेवा अमारी साथे जोड़ाया छे भाजपना नेता यज्ञेशभाई दवे। यज्ञेशभाई जे रीते कांग्रेसना नेता पासे थी 75 लाख रुपयानी कैश मळी आवी अने सौथी मोटी वात ए छे के कांग्रेसना आगेवानो नकारी रह्या छे के जे नेता छे बीएम संदीप नथी, आप शुं कहेशो? કોંગ્રેસના આગેવાનો નકારે કે ન નકારે, ગાડીની અંદરથી જે સાહિત્ય મળ્યું છે કોંગ્રેસ પક્ષે, જે નેતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે કે બીએન સંદીપ છે, ગાડી પણ એમના પ્રભારમાં જતી મહારાષ્ટ્રના કોંગ્રેસના તેઓ પ્રતિનિધિ છે ને ગુજરાતની અંદર રાહુલ ગાંધી આઈકાર્ડ પણ સાથે પકડાયું છે, અને જે ઉદય ગુર્જર જે પકડાયા ત્યારે ધરપકડ થઈ છે, ગુજરાતના ગૃહ ખાતાની હું ખાસ પ્રશંસા કરું છું કે તેઓએ આની અંદર જે કામગીરી કરીને ટૂંક મોટા જોવા મળી રહ્યા છે, સાથે સાથે પ્રભારી પણ છે, અને આ વ્યક્તિઓની પાસેથી નાણાં પકડાય છતાં કોંગ્રેસ ઇનકાર કરી રહી છે, એનાથી મોટું સફેદ ચૂંટણી બીજું કશું ન હોય શકે। જી આભાર યજ્ઞેશભાઈ। તો ભાજપે સીધો આરોપ મૂક્યો છે કે આ નાણાં ચૂંટણીમાં મત આપવા માટે લાવવામાં આવ્યા હોઈ શકે છે, અને સાથે જ ભાજપે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ ભલે નકારી રહી હોય કે તેમના નેતા નથી, પરંતુ જે આધાર કાર્ડ મળી આવ્યું છે અને તે જ સાબિત કરે છે કે આ નેતા કોંગ્રેસના બીએમ સંદીપ છે। સુરતમાંથી રૂપિયા 75 લાખ રૂપિયા રોકડા કારમાંથી મળી આવ્યા, અને હવે આ મામલો વધુ ગરમાયો છે કારણ કે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસના નેતા એઆઈસીસીના સચિવ બીએમ સંદીપ હોવાનું અનુમાન છે, અને તેની સામે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। આ વિશે વધુ માહિતી આપવા જોડાયા છે સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, જે રીતે બીએમ સંદીપ ભાગતા નજરે પડી રહ્યા છે, સીસીટીવી સામે આવ્યા છે, કોંગ્રેસના આગેવાનો આ મુદ્દે શું કહી રહ્યા છે? નરેન્દ્ર, જે રીતે સુરતની અંદર 75 લાખ રૂપિયા જે રોકડ રકમ મળી છે તેની ઉપર હજુ પણ કોંગ્રેસ જે કહી શકાય છે કે ભાજપ દ્વારા જે આખું કાવતરું રચ્યું હોવાની વાત કરી રહ્યા છે, તો દક્ષિણ ગુજરાતના જે પ્રવક્તા છે કોંગ્રેસના નૈષ્ધ દેસાઈ જે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, શું કહી રહ્યા છે નૈષ્ધભાઈ, શું છે કહેશો? પ્રોસિજર કોર્ટ પર આવવા, આઈકાર્ડ મળી આવ્યું છે, એમનું આધાર કાર્ડ મળી આવ્યું છે, આધાર કાર્ડ માત્રથી આપણે એને પુરાવાનો ભાગ ન માની શકીએ। આધાર કાર્ડ, આજે આપણું આધાર કાર્ડ કોઈ જગ્યાએ હોય એ ધેટ ડઝન્ટ મીન કે ભાઈ તમે ગુનેગાર સાબિત થાઓ છો। પ્લીઝ, ના, આ ગઈકાલથી વાત નથી થઈ, અમારી છેલ્લે ત્યાં રાહુલ ગાંધીની સભા સમક્ષ અમારે વાત થઈ હતી, મુલાકાત થઈ હતી, રાહુલ ગાંધીની સભા પછી વાત નથી થઈ। જગ્યા પણ સ્પષ્ટ થતી નથી, ત્યાં પોલીસ અને વાહન વાહનમાં સીસીટીવી વાહનનું નથી, વાહનમાંથી કોંગ્રેસના પુરાવા મળવા, પુરાવા એટલે મતલબ કાગળો મળવા, આઈકાર્ડ મળવા, આખરે હવે સીસીટીવી આવ્યા છે, છતાં પણ તમે હજી ના પાડો છો, શું લાગે છે? તો કોણ હોઈ શકે, તો પૈસા કોણ હોય? કોંગ્રેસ પાર્ટીના અધિકૃત નાણાં હશે તો પાર્ટી એ જાંચ કરીને હાઈકમાન્ડ એ નાણાં બાબતે પોતાનું સ્ટેટમેન્ટ પોલીસ સમક્ષ, ઇન્કમટેક્સ સમક્ષ રજૂ કરશે। ઇન્કમટેક્સ પહેલા નોટિસ તો આપે કોંગ્રેસને, ઇન્કમટેક્સ પહેલા ઇલેક્શન કમિશન અને ઇન્કમટેક્સ કમિશનર એ લોકો પહેલા કોંગ્રેસ પાર્ટીને અધિકૃત રીતે લીગલ નોટિસ તો આપે, પણ એ કોણ છે એ તો આપણે શંકાને આધારે અનુમાન કેવી રીતે કરી શકીએ? ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા? કાવતરું છે આ, એક આ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારનું કાવતરું છે, કોંગ્રેસને ચૂંટણી પહેલા કોઈ મુદ્દો ન હોવાથી માત્ર આવા ફુગ્ગા મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે, એ તદ્દન ખોટી વાત છે। અરે અબજો 10-20 કરોડ રૂપિયાની મોદી સાહેબની જાહેર સભાના કોઈ મુદ્દા બનતા નથી, અને આ એક કેવી રીતે મુદ્દો બને? અને પકડાય ચોર,
પણ પહેલા ચોરના બેઝિક પુરાવાઓ તો ભેગા કરો અને પુરાવાને કોર્ટમાં સાબિત તો કરો કે આ છે. એક સવાલ, એક સવાલ, જે દિવસે પૈસા પકડાયા એ દિવસે બીએમ સંદીપ સુરતમાં હતા કે નહીં હતા? એ સુરત સિટીમાં નહોતા. ક્યાં હતા? એ તો રાહુલ ગાંધીની સભા પછી દક્ષિણ ગુજરાતના પ્રવાસ છે. નૈશેદ દેસાઈ જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે કે આખું જે કાવતરું છે નજરે જે કહેવામાં આવી રહ્યું છે, પણ ખરેખર જે સીસીટીવી જે સામે આવે છે કે જે વ્યક્તિ છે બીએમ સંદીપ છે તે સીસીટીવીની અંદર દેખાતા હોય તે રીતનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ખરેખર હજી અધિકૃત સ્પષ્ટપણે કહી શકાય નહીં કે ખરેખર બીએમ સંદીપ છે કે નહીં. પણ જે રીતે સીસીટીવીની અંદર વ્હાઇટ જબ્બો છે અને પોતે તે દિવસને જે ઘટના બની હતી જ્યાંથી પૈસા જે મળ્યા છે, જે આંગળિયા ભેટીનું જે ભોયરું છે ત્યાંથી જે 100 મીટરના અંતરના જ આ સીસીટીવી જે કહી શકાય છે તે સામે આવ્યા છે. બીજી બાજુ જે બે વ્યક્તિને જે ડિટેન કરવામાં આવ્યા હતા ગઈકાલે, જેના ઉદય જે ગુર્જર નામનો જે વ્યક્તિ છે તે મૂળ રાજસ્થાનનો વ્યક્તિ છે અને રાજસ્થાનના પોતે પણ કોંગ્રેસ સાથે સંકળાયેલો હોવાના જે દાવા છે તે કહી શકાય. સોશિયલ મીડિયાની અંદર તેના પ્રોફાઇલ ઉપર જે મૂકવામાં આવ્યા છે, રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેમની સાથેના જે જે પર્સનલ જે ફોટા છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે આખી તમામ વાતોને જો નજર કરવામાં આવે તો ચોખ્ખર સ્પષ્ટપણે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે કનેક્શન હોઈ શકે છે. હજી ચોક્કસપણે કહી શકાય નહીં કે કોંગ્રેસનું જ કનેક્શન છે, પણ જે રીતે આખો સંકેત જે દર્શાવી રહ્યા છે, કારણ કે ગાડીની અંદર જે રીતે પુરાવા મળ્યા, સીસીટીવી સામે આવ્યા, જે ડિટેન થયેલા વ્યક્તિઓના જે પ્રોફાઇલ ફોટો જે સામે આવ્યા છે. જી નરેન્દ્ર, આભાર બલદેવ, સમગ્ર જાણકારી બદલ. તો કોંગ્રેસ હજુ પણ નકારી રહી છે કે આ તેમના નેતા બીએમ સંદીપ નથી કે જે સીસીટીવી સામે આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે આ સમગ્ર ઘટના ભાજપનું કાવતરું છે, તો ભાજપે વળતો પ્રહાર કર્યો છે કે આ કોંગ્રેસના જ નેતા છે અને તેઓ પૈસા વહેંચવા માટે લાવ્યા હતા. સુરતના મહિધરપુરામાં કારમાંથી ઝડપાયેલી લાખોની રોકડનું આખરે કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું. ઝડપાયેલા આરોપીઓમાંથી ઉદય ગુર્જર નામનો શખ્સ કોંગ્રેસ સાથે જ સંકળાયેલો છે. તે રાજસ્થાન યુથ કોંગ્રેસનો સચિવ છે. અશોક ગેહલોત હોય કે પછી રઘુ શર્મા, દરેક સાથે તે જોવા મળે છે. તે રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હતો. મહત્વનું છે કે ગઈકાલે જ સુરત શહેર ભાજપના નેતા નૈશદ દેસાઈએ કારમાંથી 75 લાખની રોકડ મળવાની ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. જોકે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવો ઘાટ કઢાયો છે. ગઈકાલે જે કારમાંથી રૂપિયા મળ્યા હતા તે કારમાં કોંગ્રેસના પેમ્પલેટ્સ પણ હતા, જેના પગલે એવી શક્યતા સેવાઈ રહી હતી કે લાખોની રોકડનું કનેક્શન કોંગ્રેસ સાથે હોઈ શકે છે. જોકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે 75 લાખની રોકડનું કોંગ્રેસ સાથે કનેક્શન છે.